વડોદરાની જે કોર્ટમાં જોવા મળ્યો ફિલ્મી ઘટનાક્રમ. આરોપીના બદલે અન્ય વ્યક્તિને આરોપી તરીકે હાજર રાખવામાં આવ્યો. ભરતા નામવાળા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. રણોલી જીઆઈડીસી પ્લોટ નંબર 12માં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. દરોડા પાડી દારૂનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂના કેસનો મુખ્ય આરોપી કૃણાલ રમણભાઈ કહાર ફરાર છે. જોકે મુખ્ય આરોપીને બદલે ભાવનગરના કૃણાલ ગોડિયા ઉર્ફે કહારને રજૂ કરવામાં આવ્યો. આરોપી બદલાવાના મામલે પોલીસ પર હવે સવાલ ઉઠી રહ્યા છે. અદાલતને ગેરમાર્ગે દોરી કે પોલીસની જ મિલીભગત છે આમાં, તે એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે, મુખ્ય આરોપીનું નામ છે કૃણાલ રમણભાઈ કહાર અને મુખ્ય આરોપી કૃણાલ વડોદરાના કિશનવાડીનો રહેવાસી છે. હાજર થયેલા આરોપીનું નામ કૃણાલ અશોકભાઈ ગોડિયા છે. એટલે હાજર થયેલો આરોપી મૂળ ભાવનગરનો રહેવાસી છે અને કહાર નામથી કુખ્યાત છે. બંનેના નામ મળતા છે અને એટલા જ માટે શું આ કોઈ ભૂલ હતી કે જાણી જોઈને કરવામાં આવેલું કાવતરું, એ સવાલ ઉઠી રહ્યો છે. મુખ્ય આરોપી કૃણાલ કહારને બદલે કૃણાલ ગોડિયા ઉર્ફે કહારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. દારૂના કેસમાં મુખ્ય આરોપી કૃણાલ કહાર તો હજુ પણ ફરાર છે. એટલે દારૂના કેસમાં સયાજીગંજના પીએસઆઈ દિલીપ પાટીલ ક્રોસ તપાસ ચલાવી રહ્યા હતા અને પાછળથી પીએસઆઈ અનિલ બારોટને કેસની તપાસ સોંપવામાં આવી. કોર્ટમાં આરોપી બદલાઈ જવાના મામલે પોલીસ અત્યારે સવાલોના ઘેરામાં છે. શું પોલીસે કુખ્યાત બુટલેગર કૃણાલ કહારને બચાવવા માટે આ કાવતરું રચ્યું હતું કે શું, એ સવાલ ઉઠી રહ્યો છે. શું ભરતા નામના લીધે પોલીસથી ચૂક થઈ ગઈ છે, ટીવી 9ના સવાલ છે આ. શું સમગ્ર ઘટનામાં પોલીસની કોઈ મિલીભગત છે કે કેમ? શું પોલીસે કુખ્યાત બુટલેગર કૃણાલ કહારને બહાર રહેવાની સુવિધા આપી છે? પોલીસથી આટલી મોટી ચૂક કેવી રીતે થઈ શકે? આ તમામ સવાલ ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ પોલીસની કામગીરી, પોલીસની કાર્યવાહી ઉપર ઉઠી રહ્યો છે.